વાપીના બલીઠા રેલવે ટ્રેક પાસે એક અજાણ્યા ઈસમની લાશ મળેલી એવી પોલીસને જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી ગયેલી અને આ લાશ બાબતે તપાસ કરતાં આ લાશ વાપીના રામબિહારી જીતુ ભારદ્વાજની હોવાનું એના દીકરાએ ઓળખી બતાવેલું. આ લાશ શંકાસ્પદ હાલતમાં મળેલ હોય પોલીસે આ લાશનું પીએમ કરાવતા પીએમ દરમિયાન આ મરણ જનાર છે એને કોઈ ઈજાના કારણે મરણ થયેલા હોવાનું જણાતા એના દીકરાએ આ બાબતે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ આપેલી અને ફરિયાદમાં એણે આ મરણ જનારના મિત્ર રાજેશ ઉર્ફે બબલુ ઉપર શક દર્શાવેલો. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરતા રાજેશ ઉર્ફે બબલુને મળી આવતા એની પૂછપરછ કરતા રાજેશ ઉર્ફે બબલુએ આ મરણ જનારની પોતે છરીના ઘા મારીને હત્યા કરેલી છે એવો ગુનો કબૂલેલો હતો. આજે મરણ જનાર છે એ પહેલાં સહારા ઇન્ડિયામાં કામ કરતા હતા અને એ વીસી પણ ચલાવતા હતા. આરોપી છે રાજેશ ઉર્ફે બબલુ. એણે મરણ જનાર પાસે વીસીમાં 8-1 લાખ રૂપિયા લેવાના હતા અને સહારા ઇન્ડિયામાં પણ એણે 8-1 લાખ રૂપિયા રોકેલા હતા. એમ મળીને કુલ 16 લાખ રૂપિયા આરોપીએ મરણ જનાર પાસેથી લેવાના હતા. અવારનવાર આરોપી મરણ જનાર પાસે પોતાના રૂપિયાની માગણી કરતો હતો પરંતુ મરણ જનાર રૂપિયા આપતો ન હતો. બનાવના દિવસે આરોપી અને મરણ જનાર બંને જણા આરોપીનો હોલસેલ કેરી વેચવાનો ધંધો છે એના માટે વણખંભા મુકામે ગયેલા અને ત્યાંથી વાઘછીપા ગામે એક વાડી ઉપર ગયેલા કેરીઓ લેવા માટે. એ દરમિયાન આ મરણ જનાર અને આરોપી વચ્ચે ફરીથી પૈસાની લેતી દેતી બાબતે ઝઘડો થયેલા અને આ વાડી ઉપર કોઈ હાજર ન હોય એનો લાભ લઈ અને આરોપીએ મરણ જનારને છરીથી એનું મોત નિપજાવેલું છરી મારી એને. ત્યારબાદ આરોપીએ મરણ જનારની લાશ પોતાની બલેનો ગાડીમાં મૂકી દીધેલી અને આ લાશનો કેવી રીતે નિકાલ કરવો ક્યાં નિકાલ કરવો એવું વિચારતા વિચારતા 3-1 કલાક જેવી લાશ પોતાની ગાડીમાં લઈ અને અલગ અલગ જગ્યાએ ફરેલો અને છેલ્લે આ જે જગ્યાએથી લાશ મળી આવેલી છે એ બલીઠા રેલવે ટ્રેક પાસે એણે મરણ જનારની લાશ ફેંકી દીધેલી. ફરિયાદની અંદર મરણ જનારના પુત્રએ આરોપી ઉપર શક દર્શાવેલો. એના આધારે પોલીસ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો આધારે આરોપીને તપાસ કરી અને ઝડપી પાડેલો. અત્યારે એવું તપાસ દરમિયાન ધ્યાનમાં આવેલ નથી. જે પણ મુદ્દાઓ છે તપાસના એ તમામ મુદ્દાઓની પોલીસ તપાસ કરી રહી છે. હાલમાં આરોપીએ આ પ્રકારનું કારણ ધરાવેલું છે. આ સિવાય અન્ય કોઈ કારણ છે કે કેમ એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે. અત્યારે જે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે એ પ્રમાણે આરોપી છે એ કેળાનો હોલસેલનો વેપાર કરે છે. હાલ કેરીની સિઝન ચાલે છે તો કેરીનો હોલસેલનો વેપાર કરે છે. આરોપી જે છે એ મરણ જનાર સાથે વીસી બાબતે સંકળાયેલો હતો અને સહારા ઇન્ડિયાનું કામ મરણ જનાર કરતો હતો. એમાં પણ આરોપીએ પોતાના 8-1 લાખ રૂપિયા જેવા રોકાણ કરેલા હતા. એમ મળીને ટોટલ 16 લાખ રૂપિયા આરોપીએ મરણ જનાર પાસેથી લેવાના હતા એવું અત્યારે તપાસમાં જાણવા મળેલ છે અને એના કારણે જ આરોપીએ આ મરણ જનારની હત્યા કરી હોય એવું તપાસ દરમિયાન જણાઈ આવે છે.